શેરડી પકવતા ખેડૂતોનું શહેરીકરણ અને અનુસૂચિત જાતિ જનજાતિના ખેડૂતો માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. અમલીકરણ કરી ખેડૂતોને ખેતી જાળવી રાખવા પ્રયાસ કરાયો છે, જેથી આવા ખેડૂતો તેમજ સુગર મિલોને પણ ગુણવત્તા સાથે પુરવઠો મળી રહે તે માટે નિર્ણય લેવાયો છે, જેનાથી શેરડીના નામે થતી કાળાબજારી બંધ થઈ શકે અને મહત્તમ ભાવ ખેડૂતોને મળી રહે. દેશમાં બીજા નંબરે કહેવાતું ખાંડ ઉદ્યોગની અનેક પ્રશ્નો અને ખાસ કરીને શેરડી પકવતા ખેડૂતો માટે હવે રાજ્ય સરકારે નવો જ નિર્ણય લીધો છે. એસસી અને એસટી ખેડૂતોને ખેતીમાં લાભ મળી રહે તે માટે હવે પાક ઉત્પાદક અને ઉત્પાદન વધારવાની યોજના કેટલાક વર્ષોથી રાજ્યમાં શેરડી પકવતા ખેડૂતોને અન્યાયની ફરિયાદ ઉઠી હતી, જેથી એવા ખેડૂતોને રીઝવવા સરકારે નિર્ણય લીધો છે. યોગ્ય આયોજન નહીં હોય, ખાસ કરીને એસસી એસટી જાતિના નાના અને સીમાંત ખેડૂતો માફિયાઓની ચુગાલમાં ફસાય છે અને પાક માટે નજીવા ભાવે ઊભી શેરડી આપી દે છે, જેથી સુગરને પણ પૂરતો પુરવઠો નથી મળતો અને નથી મળતા ખેડૂતોને પોષણ સંભાવો. શેરડી પકડતા એસટી એસસી ખેડૂતો માટે આ પ્રથમ એવો નિર્ણય લેવાયો છે, જેમાં ફંડની વાત કરીએ તો 30 કરોડના ફંડની જોગવાઈ કરી છે, જેમાં 24 કરોડ અનુસૂચિત જનજાતિ માટે અને 6 કરોડ અનુસૂચિત જાતિ માટે નક્કી કરાયું છે. ખાસ કરીને સરકારની ખાંડ ઉદ્યોગ માટેની નિષ્ફળ રહેલ નીતિથી નાના અને સીમાંત ખેડૂતોએ આર્થિક ભારણ લાગતું હતું અને જેથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોએ જમીનો વેચી કોઈ કારણ તરફ વળી ગયા હતા, જે શહેરીકરણ રોકવા દક્ષિણ ગુજરાતની મરી મહવા અને નર્મદા સુગરમાં આવા ખેડૂતોની સંખ્યા વધુ છે. રાજ્ય સરકારે આવા નાના ખેડૂતોને રીઝવવા માટે લાગુ કરેલી યોજના રાજ્ય સરકાર સંચાલે છે. 1 એકરમાં 70 ટન ઉત્પાદન લેવાય તો 10,000ની સબસિડી નક્કી કરાય છે, જેથી હવે સુગર મિલો પણ ખાંડ ઉદ્યોગ ટકાવી રાખવા અને પુરવઠો જાળવી રાખવા પ્રયાસો શરૂ કરાયો છે. અને દક્ષિણ ગુજરાતની સુગર મિલોની જો વાત કરીએ તો મઢી સુગરે પોતાના વિસ્તારના 534 જિલ્લા ગામોમાં કામગીરી શરૂ કરી દેવાય છે, જેથી ખેડૂતો વધુ જાગૃત બને. રાજ્ય સરકારની યોજનામાં આ ખેડૂતો પોર્ટલ પર જ રજીસ્ટ્રેશન કરાવવાની પણ પ્રક્રિયા છે. ઘણા લાંબા સમયથી રાજ્યમાં કપાસ અને મગફળી બાદ શેરડી પકવતા ખેડૂતો સરકારની ફૂટ નીતિનો ભોગ બન્યા હતા. આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણી પણ આવનાર છે, ત્યારે ખેડૂતો કોઈ પણ ભોગે સરકારથી વિમુખ ના થાય તે માટે કામને લાગી છે. ત્યારે આ યોજનાથી એસસી એસટી ખેડૂતોને સાચા અર્થમાં લાભ મળશે કે અન્ય યોજનાઓની જેમ લોલીપોપ સાબિત થશે તે જોવું રહ્યું. ગુજરાત સરકારને એ જો યોજના લાવી છે, એક્ચ્યુઅલી એ પહેલી વાર એસી યોજના સરકાર દ્વારા, કિસી ભી સરકાર દ્વારા, કે જિસમેં ટ્રાઇબલ કો ઇતના મહત્વ દિયા ગયા. ઇસમેં જો હમારા 30 કરોડ કા ફંડ ગવર્મેન્ટ ને દિયા હૈ, ઇસમેં 24 કરોડ રૂપિયા જો હૈ ટ્રાઇબલ કે લીએ દિયા ગયા ઓર જનજાતિ કે અનુસૂચિત જાતિ કે લીએ કેવલ 6 કરોડ કા દિયા હૈ. મતલબ કુલ ટોટલ હમારા જો હેક્ટેયર મેં હમ દેખે તો 20,000 હેક્ટેયર કો હમને કવર કિયા હૈ. ઇસમેં 16,000 હેક્ટેયર અનુસૂચિત જનજાતિ મતલબ ટ્રાઇબલ બેલ્ટ કે લીએ ઓર 4,000 હેક્ટેયર અનુસૂચિત જાતિ કે લીએ કિયા હૈ. ઓર યે બેસિકલી જો હમારા સાઉથ ગુજરાત કા યે જો રીજન હૈ, ખાસ તૌર પે મઢી કા, મહુવા સુગર કા, નર્મદા કા, ઇસમે જો હૈ યે ક્યા નામ હૈ કિ ટ્રાઇબલ કિસાન જ્યાદા હૈ ઇસમે ઓર ઇનકા વર્ષો સે જો ઉનકા પેટર્ન જો રહા હૈ વો એસા હી રહા હૈ કિ ઇનકે વિષય મે ધ્યાન હી નહીં દિયા ગયા, એઝ એ બુક મતલબ ઇસકો શોષણ હી કિયા ગયા હૈ. તો ગવર્મેન્ટ કી બહુ અચ્છી પહેલ હૈ, યે આગે ભી એસા કરે તો અચ્છા રહેગા. યદિ એસા હો જાતા હૈ તો ધીરે ધીરે કરકે જબ કિસાન ઇસ પે આકર્ષિત હોગા તો ફિર ઉસકો કોઈ સબસિડી કી ભી જરૂરત નહીં પડેગી. મેરા અપના માનના એસા હૈ, ક્યોંકિ જબ યીલ્ડ જ્યાદા બઢેગી તો ફેક્ટરીયાં સદ્રણ હોંગી તો ઓલરેડી ગન્ને કા પેમેન્ટ જ્યાદા દેતી હૈ તો ઓલરેડી વો ઉનકા ભી સામાજિક ઓર આર્થિક ઉત્થાન હોગા. ધન્યવાદ. મારું નામ મહાદેવ કુમાર દ્વારકાભાઈ વસી છે. હું મરી સુગર ફેક્ટરીમાં કેન ડેવલપમેન્ટ તરીકે ફરજ બજાવું છું. આ યોજનાનું નામ છે પાક ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા માટેની એસટી અને એસટી વિભાગના ખેડૂતો માટેની આ યોજના છે. સંપૂર્ણ રાજ્ય પુરસ્કૃત યોજના છે. આ યોજના અંતર્ગત 1 હેક્ટરે 10,000 રૂપિયા અને વધુમાં વધુ 2 હેક્ટર એટલે કે 20,000 રૂપિયાની મહત્તમ સહાય આપવાનું નક્કી કરેલું છે. આ યોજનાના અમલીકરણ માટે અમે અમારા ખેતીવાડી વિભાગના ફિલ્ડ સ્ટાફની એક મુલાકાત તાકીદે મિટિંગ બોલાવેલી હતી. એમાં અમારા ફિલ્ડ સુપરવાઇઝર ભાઈઓ, ઝોન સુપરવાઇઝર ભાઈઓ, ડેવલપમેન્ટ સ્ટાફ અને એગ્રી ઓફિસર ભાઈઓનો સમાવેશ કરેલો હતો અને આ યોજનાનું અમલીકરણ કેવી રીતના કરવું એનું એક સચોટ માર્ગદર્શન અમે આપેલું હતું અને અત્યાર સુધીમાં અમે
લગભગ 534 ગામોમાં 90% SC ST વિભાગના ખેડૂતોને અમે આ માહિતી પહોંચાડેલી હતી અને આગામી દિવસોમાં અમે લગભગ 100% લક્ષ્યાંક હાંસલ કરીશું એવા ગંભીરતાપૂર્વકના પ્રયત્નો આદરેલા છે. આ યોજનાનો કેવી રીતે જવું એના માટે અમે ખેડૂતોને પણ સચોટ માર્ગદર્શન આપેલું છે કે રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવવું, તો પ્રથમ આ ખેડૂત પોર્ટલમાં જઈ વિવિધ યોજનાઓમાં જઈ ત્યાર પછી ખેતી વિભાગની જે પ્રથમ યોજના છે તેમાં જઈ રજીસ્ટ્રેશન કરાવો અને આગામી દિવસોમાં અમે લગભગ 100% લક્ષ્યાંક હાંસલ કરીશું એવા ગંભીરતાપૂર્વકના પ્રયત્નો અમે આદરેલા છે.